રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ જ વધી હતી. શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા માત્ર ડિપોઝિટ સાથે વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. દર્દીઓને અને તેમના સગાની સ્થિતિ એ સમયમાં હૃદય દ્રાવક બનતી હતી. ઓક્સિજન સિલિન્ડર લેવા લોકો ઠેર ઠેર ધક્કા ખાઈ રહ્યા હતા. એ સમયમાં ઘણી સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી હતી અને લોકોને ડિપોઝિટ પર ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ પણ ઘટી છે. પહેલા રોજના 500 ઓક્સિજન સિલિન્ડરની માંગ રહેતી હતી, જેની સામે હાલ ફક્ત 40-50 ઓક્સિજન સિલિન્ડરની માંગ છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓક્સિજન સિલિન્ડર લેવા માટે રોજના 1000 જેટલા તો ફોન કોલ્સ આવતા હતા, જેમાં હવે ઘણો ઘટાડો આવ્યો છે. હાલ ફક્ત 40-50 ફોન કોલ્સ આવે છે. હાલ મિલપરામાં કાર્યાલય પર ઓક્સિજન સિલિન્ડર વિતરણ ચાલુ છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણમાં મુખ્યત્વે રેમડેસિવિર ઇન્જેક્શન, કોરોનામાં ઓક્સિજન સિલિન્ડરો, બધી માંગ વધી હતી. દર્દીઓને બેડ મળતા ન હતા. એવા સમયે આઇસોલેટેડ દર્દી, હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની જરૂરિયાત, આ બધી ખૂબ હતી. પહેલાં વેવમાં અમે પહોંચી શકતા હતા 60-70 દર્દીની જરૂરિયાતમાં. પહેલાં વેવ 28 તારીખ હોળી પહેલાં હતો, પરંતુ હોળી પછી જે સંક્રમણ વધ્યું છે એ સંક્રમણની માત્રા ગુણાકારમાં હતી. વધીને 700 બાટલા સુધી પ્રતિદિન બાટલા જતા હતા. આજે ફરી સંક્રમણ ઘટ્યું છે. સરકાર જાગી છે, લોકો જાગ્યા છે અને દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. ત્યારે ઓક્સિજનની માંગમાં ઘણો બધો ઘટાડો થયો છે. ગઈકાલની વાત કરું, ગઈકાલે માત્ર 60-70 બાટલા જ અમારા વપરાણા હતા અને આજે પણ બાટલાના જે ફોન રોજના 500-700 ફોન આવતા હતા એની સામે માત્ર ને માત્ર હવે 40-50 ફોન આવે છે. એટલે લોકોની બીમારી હાલાકી ઘણી ઘટી છે અને એવા સમયે બોલબાલા ટ્રસ્ટની જે ઓક્સિજનની સેવા હતી ફૂલ ફોર્સમાં દોડતી હતી એ થોડી ધીમી પડી છે. ખૂબ આનંદની વાત છે. ખરેખર ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત બહુ નહિવત રહી છે. લોકો જલ્દી સાજા થાય.